બોટાદ ભાજપમાં ખરભરાટ. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી મામલે હાઈકોર્ટના ખખડાવ્યા દરવાજા. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી મનહરભાઈ માતરિયાએ બોટાદના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના નામ સાથે સંઘની ચૂંટણીને લઈને ખખડાવ્યા હાઈકોર્ટના દરવાજા. મનહરભાઈ માતરિયાનો આક્ષેપ, મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે પ્રયત્ન. સૌરભભાઈ પટેલ સામે તેનો કોઈ હરીફ ન થાય તેવા આક્ષેપ સાથે મને પાડી દેવાની થઈ રહી છે કામગીરી. મનહરભાઈ માતરિયાનો આક્ષેપ. મુખ્યમંત્રી, સહકારી મંત્રી સહિત પ્રદેશ કક્ષાએ મામલે મનહરભાઈ માતરિયા દ્વારા કરાઈ રજૂઆત. આગામી દિવસોમાં અમિત શાહ, જેપી નડ્ડા સહિતના કેન્દ્રીય મંત્રીને કરાશે રજૂઆત. મનહરભાઈ દામજીભાઈ માતરિયા, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખની જવાબદારી. મનહરભાઈ, આપ હાઈકોર્ટમાં દરવાજા ખટખટાવ્યા છે ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને, શું છે એની વિગત? આ બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘની મુદત 15/12/19 રોજ પૂર્ણ થતી હોય. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા નિયત સમયમાં ડીઆર ઓફિસને દરખાસ્ત કરીને મોકલી આપેલ હોય અને ડીઆર ઓફિસ દ્વારા ચૂંટણી અધિકારીને પણ આ દરખાસ્ત મોકલી આપેલ હોય. ચૂંટણી અધિકારીએ પ્રથમ સીમાંકન મુજબની યાદી પણ જાહેર કરી દીધેલ હોય, તેમ છતાં છેલ્લા ઘણા સમયથી માનની સૌરભભાઈ દ્વારા અધિકારીઓને વારંવાર બોલાવી, સર્કિટ હાઉસ અને ગાંધીનગર બોલાવી અને ખોટી રીતે પ્રેશર કરી અને જે પ્રમાણે ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીમાં વિક્ષેપ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય, જેને કારણે હું ગુજરાત હાઈકોર્ટની અંદર ગયો છું. એની સુનાવણીની તારીખ 15 છે, જેમાં મેં માનની મંત્રી શ્રી સૌરભ પટેલને પણ આ અંગે સાથે પક્ષકાર તરીકે જોડેલ છે. તો આનો તમારો રજૂઆત ઉપર ક્યાં સુધી કરવાની તૈયારી છે? આપના મુદ્દાનો હલ ન આવે તો. બોટાદ તાલુકા ખરીદ વેચાણના પ્રમુખ અને બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જ્યારે મારે જવાબદારી હોય અને બોટાદ તાલુકા સંઘમાં છેલ્લા 10 વર્ષથી હું ચેરમેન તરીકે કોઈપણ જાતના ડાઘ વગર જ્યારે વહીવટ કરતો એવા સંજોગોમાં રાજકીય રીતે મને પાડી દેવા માટે માનની મંત્રીશ્રી છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરે છે, ત્યારે મેં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, સહકાર મંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રીને રજૂઆત કરેલ છે અને આગામી દિવસોમાં કેન્દ્રીય નેતૃત્વમાં પણ હું અમિતભાઈ શાહ, જેપી નડ્ડા અને માની રૂપાલા સાહેબભાઈએ પણ આ સૌરભ પટેલની વિરુદ્ધમાં કિનાખોરી રાખી અને જે કાર્યકર્તાઓ પોતાની આવડતથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા કાર્યકર્તાઓને, ભાવનગર જિલ્લાના ઘણા બધા કાર્યકર્તાઓને પણ સૌરભભાઈએ આ રીતે હેરાનગતિ કરેલ છે અને બોટાદ શહેરની અંદર હમણાં જ તે નગરપાલિકાના પ્રમુખને પણ આ રીતે સક્રિય કાર્યકર્તા અને પોતાની રીતે કામ કરતા કાર્યકર્તાઓને પાડી દેવાના પ્રયત્નો કર્યા છે, જે અંગે હું ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવાનો છું.